પાલેજ નજીક આવેલા સાસુદર ગામ પાસે અજાણ્યા વાહનની અડફેટે અજાણ્યા આધેડનું કરુણ મોત નિપજવા પામ્યું હતું. નેશનલ હાઈવે 48 પર ભરૂચના પાલેજ નજીક આવેલા વડોદરા જિલ્લાના સરહદી ગામ સાસરોદ નજીક ગત રાત્રિના કોઈ અજાણ્યા વાહનની અડફેટે એક અજાણ્યા આધેડનું કરુણ મોત નિપજવા પામ્યું હતું. પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર પાલેજ નજીક આવેલા કરજણ તાલુકાના સાસરોદ ગામ નજીક કિસ્મત કાઠિયાવાડી હોટલ સામે ગત રાત્રિના કોઈ અજાણ્યા ભિખારી જેવા લાગતા આધેડને કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પૂરપાટ ઝડપે ગફલતભરી રીતે હંકારી રૂળક્રોસ કરી રહેલા અજાણ્યા આધેડને અડફેટે લેતા આધેડને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજવા પામ્યું હતું. ઘટનાની જાણ થતાં કરજણ પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી આધેડના મૃતદેહનો કબજો મેળવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી. આધેડના મૃતદેહને પીએમ અર્થે કરજણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો. અકસ્માત સંદર્ભે મોહમ્મદ રફીક વાલીભાઈ ચાંદોયા આજે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી ફરાર વાહન ચાલકના શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે. યાકુબ પટેલ, ZSTV, કરજણ.